નમસ્કાર મિત્રો, આદર્શ પ્રાથમિક શાળા ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો અત્યારે આપણે ધોરણ 6 વિષય ગણિત એની અંદર પ્રકરણ જે છે માપન એ આપણે આજે શરૂ કરીએ. તો માપન જોતા પહેલા જે આપણે પ્રથમ જે આપણે મુદ્દો જોવાનો છે એ પરિમિતિ છે. તો પરિમિતિ એટલે શું? કોઈ પણ આકાર હોય એની પરિમિતિ એટલે શું? તો દાખલા તરીકે આ બોર્ડ દેખાય છે તમને, આ બોર્ડની પરિમિતિ એટલે શું? હું અહીંયાથી ચાલવાનું, કોઈ ચાલવાનું આપણે ચાલુ કરીએ તો અહીંયાથી અહીંયા આવી, અહીંયાથી આ ખૂણા પર જઈએ, ત્યાંથી પાછા આ ખૂણે જઈએ, લાસ્ટમાં અહીંયા પાછા આવીએ તો આપણે કેટલું ચાલ્યા કહેવાય? કોઈ તો એ અંતર જે છે એ આ બોર્ડનું બોર્ડની પરિમિતિ છે. તો કોઈ પણ ની પરિમિતિ તો એની તમામ બાજુઓ જે છે એ બાજુઓના માપનો સરવાળો, કોઈ પણ આકૃતિ હોય તો અહીંયા વ્યાખ્યા લીધી છે કે બંધ આકૃતિની તમામ બાજુઓની લંબાઈના માપના સરવાળાને તેની પરિમિતિ કહે છે. હવે જુદા જુદા આકારો છે એની પરિમિતિ સત્તાના સૂત્રો શું છે એ સૂત્રોની અહીંયા સમજૂતી હું તમને આપું. તો પ્રથમ છે લંબચોરસ, અને લંબચોરસની પરિમિતિ એટલે શું? તો અહીંયા સૂત્ર લખ્યું છે કે 2 ગુણ્યા કોષમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ સૂત્ર જે છે એના વિશે તમને અહીંયા સમજૂતી આપું. દાખલા તરીકે અહીંયા એક લંબચોરસ આકાર લઉં છું, નિયમિત બહુકોણની પરિમિતિ
વિદ્યાર્થીઓ આપણે જોતા આપણે એની પ્રગતિ મળે છે. હવે આપણે પરિમિતિ શોધીએ. સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન એ કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. તો હાલ જ આપણે શું કહ્યું કે પરિમિતિ એટલે શું? તો કોઈ પણ આકારની પરિમિતિ એટલે કે તેની તમામ બાજુના માપનો સરવાળો. તો એક આકૃતિ છે એની આ બાજુનું માપ 4 સેમી છે, આ 2 સેમી છે, આ 1 સેમી છે અને આ 5 સેમી છે. તો આ જે આકાર છે એની પરિમિતિ કેટલી? તો આ પર 1 છે એની માટે
एक मीटर तो जरूरी से आपकी लंबाई कितनी चाहिए यहां को एक मीटर माटे अही जरूरी टेपनी लंबाई एक मीटर छे तो विद्यार्थी मित्रों અહીં આપણે બતાવે જરૂરી ટેપની લંબાઈ છે એ 1.6 સેમી એટલે કે 1 મીટરની જરૂર છે તો હવે અહીંયા આપણે સ્વાધ્યાય 10.1 જોયું તો સ્વાધ્યાય 10.1 ના પાંચ પાઠા છે કે તમારે તમારી જે ગણિતની નોટબુક છે એમાં લખી લેવા અને આ પણ